નમસ્તે મિત્રો, ત્રણ મોટા નિર્ણય એક જ દિવસમાં મોદી સરકારે કર્યા છે, જેની અંદર ખેડૂતના ખાતરના ભાવને લઈને, 300 યુનિટ ફ્રી વીજળી છે તેને લઈને, તેની અંદર 78,000 રૂપિયાની સબસિડી છે તે મળશે, 100 જેટલી દવાઓ છે તે સસ્તી થઈ છે. આ ત્રણેય નિર્ણયની વાત તમને આજના વિડીયોમાં કરવાની છે. તો પૂરી માહિતી મેળવવા માટે આ વિડીયોને ખાસ અંત સુધી જોજો. સૌથી પહેલાં ક્યાં ક્યાં મુદ્દાની ચર્ચા કરીશું તેની વાત કરીએ તો સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે કેટલો ખર્ચ છે તે થશે તેની માહિતી, સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે શું કરવાની જરૂર છે, સોલાર પ્લાન્ટ લગાવ્યા પછી સબસિડી કેવી રીતે મળશે, શું આ યોજનાની અંદર 300 યુનિટ વીજળી છે તે મફતમાં મળશે, આ અંગેની સરકાર દ્વારા ગઈકાલે કેબિનેટ બેઠકની અંદર જે નિર્ણય લેવામાં આવ્યા છે તેની માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપીશું, કે સોલાર પ્લાન્ટ તમે કેવી રીતે લગાવી શકો, કેટલો ખર્ચ થશે, સબસિડી કેટલી મળશે, લોન કેટલી મળશે, આ અંગેની તમામ માહિતી છે તે આગળ વિડીયોમાં જોઈશું. સાથે ખેડૂતને ખેતી માટે ઉપયોગી ખાતરની કિંમત અંગે સરકારે શું નિર્ણય કર્યો છે, 100 જેટલી દવાઓ છે જે સરકારે સસ્તી કરી છે તેની અંદર કઈ કઈ દવાઓનો સમાવેશ થાય છે, આ તમામ માહિતી સમજવા માટે આ વિડીયોને ખાસ તમે અંત સુધી જોજો. અને જો મિત્રો તમે એલ્પિન ગુજરાતી ચેનલ ઉપર નવા હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે ને જરૂરથી પ્રેસ કરજો. તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી. સૌથી પહેલાં આપણે માહિતી મેળવી તો લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે રોજિંદી 100 જેટલી દવાઓ છે તેના ભાવની અંદર ઘટાડો કર્યો છે, જેનાથી દેશના લાખો લોકોને તેનો લાભ મળશે. તે કોલેસ્ટ્રોલ હોય કે સુગર, ચેપ હોય કે રક્તસ્ત્રાવ હોય, તો તેની સારવાર કરવી છે તે હવે તમારા માટે સસ્તી પડશે. કોલેસ્ટ્રોલ ઇન્ફેક્શન, બ્લડિંગ, કેલ્શિયમ, વિટામિન D3, સુગર, દુખાવા, તાવ, બાળકોની એન્ટીબાયોટિક સહિતની 100 જેટલી દવાઓ છે જે મોદી સરકારે સસ્તી કરી છે. એન્ટીવેનોમ દવાઓ છે તે પણ સસ્તી થઈ છે. જે આ એન્ટીવેનોમ દવા છે તેનો ઉપયોગ સાપ કરડવાથી જ્યારે દર્દીને સારવાર આપવા માટે થાય છે, આ દવા છે તે પણ ઘણી બધી મોંઘી હતી, એટલે આ દવા પણ સરકારે સસ્તી કરી છે. હવે બીજા નિર્ણયની વાત કરી તો જે ખેડૂતને ખેતી માટે ઉપયોગમાં આવતા ખાતર અંગેનો છે, આ અંગેની માહિતી છે તે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરે આ નિર્ણયની જાણ છે તે સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. તેની માહિતી મેળવી તો તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વની અંદર ખાતર અને યુરિયાના ભાવની અંદર અનેક ગણો વધારો છે તે થયો છે, પરંતુ પીએમ મોદી વિચારી રહ્યા છે કે તેમને ભારતના ખેડૂતો ઉપર અસર છે તે ન થવા દેવી જોઈએ. આ માટે ખેડૂતને લાખો કરોડની સબસિડી છે તે ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે, જેના પરિણામે ખેડૂતના ખાતરના ભાવ છે તે વધ્યા નથી. હવે સરકારે જાહેરાત કરી છે કે પોષક આધારિત સબસિડી, એટલે કે પોટાશ અને ફોસ્ફેટ ખાતરો છે, તે 1 એપ્રિલ 2024 લઈને 30 સપ્ટેમ્બર 2024 સુધી, એટલે ખરીફ પાક માટે ગત વર્ષે જે ભાવ હતા તે જ ભાવ છે તે આ વર્ષે પણ ખાતરના રહેશે. એટલે કે ખેડૂત માટે આ એક રાહતના સમાચાર છે કે તેના ખાતરના ભાવ છે તેની અંદર કોઈ પણ પ્રકારનો વધારો છે તે થશે નહીં. હવે વાત કરી તો મોદી સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના છે જેને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરને 300 યુનિટ છે તે મફતની અંદર વીજળી મળશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકની અંદર જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને આ મંજૂરી આપવામાં આવી છે, જે મોદી સરકારની યોજના છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જેની અંદર 1 કરોડ ઘરને 300 યુનિટ સુધીની વીજળી મળશે તેની મંજૂરી છે તે મળી ગઈ છે. તેમણે કહ્યું હતું કે આ યોજના હેઠળ રૂપટૂપ સોલાર લગાવનાર 1 કરોડ પરિવાર છે તેને 15,000 રૂપિયાની વાર્ષિક આવક છે તે પણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
23 ફેબ્રુઆરી 2024 રોજ આ યોજના છે જેની શરૂઆત કરી હતી. આ યોજનાની અંદર દરેક પરિવાર માટે 2 કિલોવોટ સુધીના સોલાર પ્લાન્ટની કિંમત કરી તો તેના 60% સબસિડી છે તે તેના ખાતાની અંદર મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ 3 કિલોવોટ પ્લાન સ્થાપવા માગે તો વધારાનો જે 1 કિલોવોટ છે તેના ઉપર 40% સબસિડી મળશે. એટલે જો તમે 2 કિલોવોટ સુધીનો સોલારનો પ્લાન્ટ બેસાડો છો તો તમને 60% સબસિડી મળશે, અને જો 3 કિલોવોટ પ્લાન મૂકો તો બીજો 2% ઉપર તો તમને 60% સબસિડી મળશે, જ્યારે 1 કિલોવોટ ઉપર તમને 40% સબસિડી છે તે મળશે. એટલે કે 3 કિલોવોટ પ્લાન સ્થાપવા માટે તમારે લગભગ 1.45 લાખ રૂપિયા છે તેનો ખર્ચ થશે. તેમાંથી સરકાર 78,000 રૂપિયાની સબસિડી આપશે અને બાકીના 67,000 રૂપિયા છે તેના માટે સરકારે સસ્તી બેંક લોનની વ્યવસ્થા છે તે કરી છે. હવે આ લોનનો રેટ છે તે બેંકો છે તે રેપો રેટ ચાલતો હોય તેના કરતાં માત્ર 0.5% વધુ વ્યાજે વસૂલી શકશે. સરકારે આ યોજના માટે એક રાષ્ટ્રીય પોર્ટલ છે તે પણ શરૂ કર્યું છે. એટલે તમે બેંકના વ્યાજની વાત કરી તો 7% આસપાસ બાકીની જે રકમ છે તેની લોન થઈ જશે અને 78,000 રૂપિયાની તમને સબસિડી મળશે. તેને ઇન્સ્ટોલ કરવા માટે તમે ગ્રાહક પોર્ટલની મુલાકાત લઈને અરજી કરી શકો છો. અહીં તમારે તમારો જે PGVCLનો ગ્રાહક નંબર હોય છે તે આપીને નામ, સરનામું અને તમે જે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માગતા હોય એટલે 1 કિલોવોટ 2 કિલો કે 3 કિલોવોટ તેની ક્ષમતા જેવી માહિતી ભરવાની રહેશે. અને ડિસ્કોમ કંપનીઓ છે તે આ વિગતોની ચકાસણી કરશે અને આ પ્રક્રિયા છે તેને આગળ વધારશે. ઘણા વિક્રેતાઓના નામ છે તે પોર્ટલ ઉપર પહેલેથી જ નોંધાયેલા છે અને તેઓ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાનું કામ છે તે કરે છે. તેમાંથી તમે તમારી અનુકૂળતા મુજબનો કોઈ પણ વિક્રેતા છે તે પસંદ કરી શકો છો. પેનલ છે તે ઇન્સ્ટોલ થઈ ગયા પછી ડિસ્કોમ નેટ મીટરિંગ ઇન્સ્ટોલ છે તે કરવામાં આવશે. મીટરિંગ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તેના પુરાવા અને પ્રમાણપત્રો છે તે તમારે પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આ પછી સરકાર DBT હેઠળ સબસિડીની સંપૂર્ણ રકમ છે તે ગ્રાહકના ખાતાની અંદર ટ્રાન્સફર કરશે. 1 કિલોવોટ સોલાર પ્લાન્ટ છે તેની વાત કરી તો દરરોજ લગભગ 3 થી 4 યુનિટ વીજળી છે તે ઉત્પન્ન કરે છે. જો આવી સ્થિતિની અંદર તમે 3 કિલોવોટ પ્લાન્ટ છે તે લગાવો તો દરરોજ લગભગ 12 યુનિટ વીજળી છે તે ઉત્પન્ન થશે. એટલે કે મહિનાની અંદર કુલ 360 યુનિટ છે તે 3 કિલોવોટથી ઉત્પન્ન થાય. તમે આ વીજળીનો ઉપયોગ છે તે તમારા ઘર વપરાશની અંદર પણ કરી શકો છો, અને જો તેમાંથી જે બાકી રહે વીજળી તે નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને જે પાછી વીજળી જાય છે તેના પૈસા છે તે પણ મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષની અંદર લગભગ 15,000 રૂપિયાની કમાણી છે તે કરી શકો છો. તો સરકારે સૂર્ય ઘર યોજના છે જેની મંજૂરી કેબિનેટની બેઠકે આપી દીધી છે, અને સરકારે એક જ દિવસમાં જે 3 મોટા નિર્ણય લીધા છે તેની માહિતી તમને આજના વિડીયોમાં આપી છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ લાઇક શેર જરૂર કરજો.